ફોરેન કરન્સીમાં રોકાણ કરીને તેના બદલામાં ઊંચું વળતર આપવામાં આવશે એ પ્રકારની વાત કરીને એક શખ્સે કેટલાક લોકો સાથે ચીટિંગ કર્યું હોવાનું જાણ થતાં જામનગરની સાયબર ક્રાઇમ પોલીસે આ ગુના અંગે તપાસ દરમિયાન સુરતથી એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સે જામનગરના એક શિક્ષિત યુવાનને લાલચ આપીને તેની પાસેથી કટકે કટકે રૂપિયા 9.19 લાખ મેળવી લીધા હતા. આ અંગેની ફરિયાદ જામનગર સાયબર ક્રાઇમમાં નોંધાવવામાં આવી હતી. 1.5 વર્ષની તપાસ બાદ આ શખ્સ સુરતથી ઝડપાયો છે. આ શખ્સનું નામ આમિર અસલમ ગરાણા ઉર્ફે અરમાન મેમણ છે. આ શખ્સ સાથે એક આખી ગેંગ જોડાયેલી છે. તેઓ રોકાણકારોને એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને લોકો સાથે ચીટિંગ કરતા હતા. આ શખ્સની સામે અન્ય 6 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ જાહેર થયું છે. સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આ આરોપી અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. જામનગર જિલ્લામાં સંપૂર્ણ ફાઇનાન્શિયલ સોલ્યુશન એક જ જગ્યાએ. જી હા, મનોજ એન મણિયાર, કે જેમણે છેલ્લા 2.5 દાયકાના અનુભવથી અને પોતાની આગવી સૂઝબૂછથી હજારો લોકોને કન્સલ્ટ કરી ફાઇનાન્શિયલ સ્ટેબલ કર્યા છે. આજે મનોજ એન્ડ મણિયાર પરફેક્ટ ફાઇનાન્શિયલ સોલ્યુશનના પબ્લિક બેંચમાર્કથી લોકોમાં જાણીતા બન્યા છે. અહીં આપને મળશે અગ્રણી કંપનીઓના લાઈફ ઇન્સ્યોરન્સ, વાહન, મકાન, દુકાન કે પછી વર્કશોપ માટે જનરલ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, એક્સિડન્ટ કવર, મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ, ગ્રુપ બોન્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ, ચાઇલ્ડ મેરેજ પ્લાનિંગ અને મેજર ડિસીઝ પ્રોટેક્શન પ્લાન. સમયના કાળચક્રને કોઈ માત નથી આપી શકતું, પરંતુ દૂરંદેશી સ્માર્ટ પ્લાનિંગથી તેની સામે જરૂર લડી શકાય છે. માટે ફીલ ફ્રી થઈને જીવનની હરેક ક્ષણને માણો. મનોજ એન મણિયાર, 311 નિયો સ્ક્વેર, 3જો માળ, ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં, જામનગર. જામનગર જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશનમાં 2022માં 9/2022નો IPC 406/420/120B અને IT 66D મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાની વિગત એવી હતી કે આ ગુનામાં અમુક લોકો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી, વધારે રિટર્ન મળવાની લાલચ આપી, લોકોને એક ફોર્જ અથવા તો એક ખોટી ટ્રેડિંગ વેબસાઇટ ઉપર રજીસ્ટર કરવામાં આવતા, ત્યારબાદ લોકો પાસેથી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ મેળવી અને વધારે લાલચની આશાએ એમને બાકીનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે એ પરત આપવાનું આવતું. આ પ્રકારનો એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં અગાઉ આ જ ગુનાના કામે 6 આરોપીઓને પકડવામાં આવ્યા હતા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા, જેમાં હાલ 1.5 વર્ષ બાદ હવે ફરીથી એમાં જે એના મુખ્ય સૂત્રધાર હતા એવા અરમાન મેમણ, એટલે કે આરોપી છે આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા, જે 23 વર્ષનો છે અને જે સુરતનો રહેવાસી છે, એની ધરપકડ થઈ છે. એટલે કે જે અગાઉ જે આપણા આરોપીઓને અટક કરેલા હતા એના માસ્ટરમાઇન્ડ તરીકે આ વ્યક્તિ કામ કરતો હતો, જેની સાયબર પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ સાયબર પોલીસ સ્ટેશનના PIને બાતમી મળતા અને તપાસના અંતે સુરત ખાતેથી એની અટક કરવામાં આવી છે.